भूज नगर पालिका संचालित वंदे मातरम उद्यान नू लोकार्पण करवामां आव्युं। आ विस्तार ना नगर सेवक अने कारोबारी चेरमेन भाई जगत भाई व्यासे आ प्लॉट मने बताड्यो हतो। आपणे अहीं गार्डन बनाववुं छे। तपास करता आ प्लॉट भूज एरिया डेवलपमेंट ऑथोरिटी बोर्ड पासे हतुं अने कल्चरल माटे रिझर्व राखेलुं हतुं। सतत पत्रव्यवहार सतत लाइसेंसिंग करीने भूज एरिया डेवलपमेंट ऑथोरिटी बोर्ड पासेथी नगरपालिकाए प्लॉट टोकन भाड़ेथी मेळव्यो। अमृतनी ग्रांटमांथी 54 લાખના ખર્ચે આજે બગીચો આપ જોઈ શકો છો। આ બગીચાથી આ વિસ્તારના લોકોને તો 100% ફાયદો થશે જ, પણ ભૂજ શહેર જે હવે ટુરિસ્ટોનો હબ બનતો જાય છે એ ટુરિસ્ટો ચોક્કસ આ બગીચાની મુલાકાત લેશે। કારણ કે દરબારગઢ બાજુમાં છે, જૂનું સ્વામિનારાયણ મંદિર છે, આશાપુરા મંદિર છે, રઘુનાથજીનો આરો છે અને આની બેક સાઈડમાં હમીરસરનો વ્યૂ જોવા મળે છે। એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આવતા આવનારા દિવસોની અંદર સોશિયલ મીડિયા ઉપર આ વંદે માતરમ ઉદ્યાન છવાઈ જશે એનો કોઈ શંકાને સ્થાન નથી। અત્યારે જ આ ઉદ્યાન આદરણીય કેશુભાઈ પટેલે ખુલ્લું મૂક્યું અને કેશુભાઈએ અમને કીધું છે અને આમાં માલી ચોકીદાર બધે રાખશું। આ ગાર્ડન સતત 24 કલાક ખુલ્લું નહીં રહે, એના ટાઈમિંગ પણ સેટ થશે। અમુક સમયે આ ગાર્ડનને રાત્રે લોક કરી દેવામાં આવશે, લાઇટો પણ બંધ કરી દેવામાં આવશે। એટલે આટલો સરસ બગીચો બન્યો હોય તેનો રખરખાવ કરવું જ પડે ને કાંઈ ઉર્જન બની જાય। સર્વપ્રથમ તો વંદે માતરમ સાંસ્કૃતિક ઉદ્યાનનું આજે લોકાર્પણ અમારા સૌના રાહબર, અમારા સૌના વડીલ, ભુજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ એટલે અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા કરકમલો દ્વારા આજે જે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાંસ્કૃતિક ઉદ્યાન એ ભાડા દ્વારા આ પ્લોટને રિઝર્વ રાખવામાં આવ્યો હતો, એને અમે સરકારમાંથી મંજૂરી લઈ અને એના માટે અહીં એક રમણીય સ્થળ બની શકે આપ જોઈ શકો છો એ પ્રમાણે મા ઇન્દ્રાક્ષી જે 50મું શક્તિપીઠ છે આપણું એનું એક સ્વરૂપ અહીં બિરાજમાન છે। ત્યારે એના સાનિધ્યમાં જ્યારે આ વંદે માતરમ ઉદ્યાનનો એક સંગમ થયો છે, એક રાષ્ટ્રભાવનાનો અને બીજી એક તમારામાં ભરેલી માત પ્રત્યેની ભક્તિનો, આ એક એક બાજુ ભારતમાં છે, બીજી બાજુ મા ઇન્દ્રાક્ષી છે, મા શીતળા છે, ત્યારે આ એક ભક્તિનો સમન્વય આ ઉદ્યાનમાં થયો છે। ત્યારે હજારો ભાવિકો, હજારો શ્રદ્ધાળુઓ, હજારો ટુરિસ્ટો જ્યારે આ રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે આ રોડ પર તેઓ માટે એક રમણીય સ્થળ એક પણ નહોતું, ત્યારે અમારી સૌ કોઈની અમારી આખી ટીમ, નગરપાલિકાની ટીમ, સૌ કોઈ નગરસેવકો, સૌ કોઈ ચેરમેન હોય, સૌએ સાથે મળી અને આને અમે કઈ રીતે રમણીય બનાવીએ એ હેતુથી અમે આ પાસ કરાવેલો છે અને આજે આપ જોઈ શકો છો એ પ્રમાણે કેટલા લોકો રોજ, કેટલા લોકો અને કેટલા બાળકો અત્યારે ઉદ્યાનનો લાભ લઈ રહ્યા છે અને કુદરતી સૌંદર્ય માણી રહ્યા છે। હું આપના માધ્યમથી સૌ કોઈ ભુજવાસીઓને અપીલ કરું છું કે આપ બધા અહીં પધારો અને આ ઉદ્યાનનો મહત્તમમાં મહત્તમ લાભ લો અને આપણે આ ઉદ્યાનમાં સ્વચ્છતા જાળવીએ। ખૂબ ખૂબ આભાર, ભારત માતા કી જય। વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, વિશ્વવ્યાપી પાર્સલ સેવા। વિદેશમાં આપના પ્રિયજન જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર। અમારી વિશેષતાઓ, પટેલ 24ના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે, કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ, સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ, નેક્સ્ટ ડે ડિલિવરી। વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર